જો ગઈકાલે આપણે સ્ટેટમાં આઠમા ચેપ્ટરની અંદર ઉદાહરણ નંબર 9 સુધી ગણ્યા છે, હવે 10મું ઉદાહરણ જો fx બરાબર x ઘન વત્તા 1 મેળવ આટલી કિંમતો શોધવાની છે, આનું કોઈ મહત્વ નથી. એવું કીધું છે ઝેડ માઇનસ 1 એટલે ઝેડમાં કોનો સમાવેશ નથી થતો, એકનો સમાવેશ થતો નથી. એવું કહેવાનું કોઈ આપણે જરૂર નથી. પણ પહેલા શું શોધવાનું છે? એફ ઓફ માઇનસ 2 એટલે જ્યાં એક્સ હોય ત્યાં માઇનસ 2 મૂકવા, જ્યાં એક્સ હોય ત્યાં શું મૂકવાનું? માઇનસ 2. તો એફ ઓફ માઇનસ 2 બરાબર માઇનસ 2 નો ઘન વત્તા 1 જેમાં માઇનસ 2 નો વર્ગ 2 ગુણ્યા માઇનસ 2 વત્તા 1. માઇનસ 2 નો ઘન કેટલો થશે? માઇનસ 8. 2 નો ઘન કેટલો થાય? 8 થાય. પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ, 3 વાર માઇનસ એટલે માઇનસ, બરાબર. વત્તા 1 છેદમાં માઇનસ 2 નો વર્ગ પ્લસ 4, માઇનસ માઇનસ પ્લસ 4 વત્તા 1. 8 માંથી 1 જાય, કેટલા આવશે? માઇનસ 7 છેદમાં 9, બરાબર. બીજો પ્રશ્ન આગળ શું છે? માઇનસ 1 શોધો. એફ ઓફ માઇનસ 1 માઇનસ 1 નો ઘન વત્તા 1 માઇનસ 1 નો વર્ગ ઓછા 2 ગુણ્યા માઇનસ 1 વત્તા 1. માઇનસ 1 નો ઘન માઇનસ 1 થશે પ્લસ 1. જો 1 નો ઘન 1 થાય પણ માઇનસ છે એટલે 3 વાર માઇનસ એટલે શું થશે? માઇનસ, બરાબર. માઇનસ 1 પ્લસ 1 માઇનસ 1 નો વર્ગ શું થશે? 1. માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ 1. 1 માઇનસ 1 શું થશે? 0 ભાગ્યા 5 એટલે જવાબ શું આવશે? 0 ભાગ્યા 4 તો ચોથા ભાગનું 0, 25% 0 લખે નાનું ઊંધું, એવું ના હોય. હવે 0 ભાગ્યા 4 શું આવે જવાબ? 0 જ આવે ને, થોડુંક 0 લખવાનું, એવું કટ કરે ના થાય. ચલો એ પછી શું છે અહીંયા? 0. તો એફ ઓફ 0 ઇક્વલ્સ ટુ 0 નો ઘન વત્તા 1 છેદમાં 0 નો વર્ગ 2 ગુણ્યા 0 વત્તા 1. 0 નો ઘન 0 વત્તા 1, 0 નો વર્ગ 0 ઓછા 0 વત્તા 1, 1 ભાગ્યા 1. જવાબ શું આવશે? 1. આ તો ઉદાહરણ નંબર કેટલું હતું? 10. હવે આવે છે ઉદાહરણ 11. ધ્યાન રાખજો ઉદાહરણ 11 માં. જો એફ એક્સ બરાબર એક્સ ઘન વત્તા 3 ની એક્સ ઘન ઓછા 1 ની 2 ઘન ઓછા 2 ની એક્સ ઘન, તો એફ 3 માઇનસ 6 એફ 2 ની કિંમત શોધો.
હવે પહેલા એ સ્ત્રી શોધવાનું છે તો બેનો ગણ વધતા ત્રણ ની જો એફ થ્રી એટલે એક્સ ની જગ્યાએ કેટલા મૂકી દઈએ ત્રણ જ્યાં એક્સ દેખાય ત્યાં ત્રણ મૂકવાના બરાબર ત્રણ ની ત્રણ ઘાત એક્સ એટલે ત્રણ ની બે ઘાત બે ની ત્રણ ઘાત જ્યાં એક્સ હતો ત્યાં કેટલા મૂકી દીધા ત્રણ બે નો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ બે નો વર્ગ નવ બે નો ઘન આઠ સત્યાવીસ ને આઠ પાંત્રીસ પાંત્રીસ માંથી સત્તર જાય કેટલા આવશે અઢાર એફ થ્રી બરાબર શું આવશે અઢાર આવશે કેટલા આવશે અઢાર હવે સિક્સ એફ ટુ પ્રશ્ન છે તો સિક્સ એફ ટુ એટલે પહેલા છ કાઉન્સમાં જો યાદ રાખો સિક્સ એફ ટુ છે તો પહેલા છ લખવાના અને એફ ટુ એટલે જ્યાં એક્સ છે ત્યાં શું મૂકી દેવાના બે જ્યાં એક્સ છે ત્યાં શું મૂકી દેવાના બે તો બે નો ગણ વત્તા ત્રણ ની બે ઘાત બે ની બે ઘાત બે ની બે ઘાત જો જ્યાં એક્સ છે ત્યાં કેટલા આવશે બે ત્રણ નો બે નો ઘાત અહીંયા ત્રણ લખવાનું ત્રણ નો ઘન સત્યાવીસ સત્યાવીસ ને સત્યાવીસ ચોપન માઇનસ સત્તર તો સાડત્રીસ અહીંયા બે લખાઈ ગયા તો ત્રણ હવે જો બે નો ઘન કેટલો થશે આઠ ત્રણ નો વર્ગ નવ બે નો વર્ગ ચાર અને બે નો વર્ગ ચાર આઠ ને નવ સત્તર માંથી કેટલા માઇનસ થશે આઠ કેટલા વધશે નવ હવે ચોપન કેટલા થશે ચોપન લખવામાં શું ભૂલ થઈ છે જો એક મિનિટ એક્સ કેટલો છે બે બે નો ઘન વત્તા ત્રણ નો વર્ગ બે નો ઘન આઠ ત્રણ નો વર્ગ નવ એક્સ એટલે બે નો વર્ગ ચાર બે નો વર્ગ ચાર ચાર ને ચાર આઠ એટલે નવ બરાબર છે હવે પ્રશ્ન શું છે એફ થ્રી માઇનસ સિક્સ એફ ટુ એફ થ્રી ની કિંમત કેટલી છે સાડત્રીસ સિક્સ એફ ટુ ની કેટલી છે ચોપન માઇનસ કરો કેટલા આવશે માઇનસ સત્તર આપણે સિક્સ એફ ટુ આ એક સાથે શોધેલા બરાબર આગળ છ મૂકીને શું કરી દીધું તું એફ ટુ ચલો આગળ લ્યો દાખલો એટલે બાર નું તેર નું Thank you.
ઉદાહરણ 12 ને ઉદાહરણ 13 છેલ્લા બે ઉદાહરણ ચેપ્ટર ના 12મો અને 13 જો fx બરાબર 15 તો x ની કિંમત મેળવો. હવે સમજો અહીંયા શું કીધું છે કે એફ એક્સ બરાબર આવો છે ને એફ એક્સ ની કિંમત કેટલી છે 15 તો એક્સ શોધો. તો સૌ પ્રથમ અહીંયા પહેલા સૂત્ર લખ્યું કે એફ એક્સ બરાબર એક્સ કૌંસ માં 2x માઇનસ 7. હવે એફ એક્સ ની કિંમત કેટલી છે એક્સ 2x માઇનસ 7. 15 બરાબર 2x ગુણ્યા એક્સ કેટલો થશે 2x નો વર્ગ. x ગુણ્યા 7 કેટલો થશે 7x બરાબર. હવે આ 15 વધતા છે પહેલી સાઈડ આવે તો શું થાય માઇનસ થઈ જશે ઓછા થશે તો શું લખાશે 2x સ્ક્વેર માઇનસ 7x માઇનસ 15 બરાબર 0. હવે તમારે જે 10માં એમાં આવતું હતું આ 15 ગુણ્યા 2 એટલે કેટલા થાય 30. 30 ના એવા ભાગ પાડો કે 7 આવે 10 માઇનસ 3 ને પ્લસ કારણ કે વચ્ચેની સાઈન માઇનસ છે એટલે મોટા બંને માઇનસ ની સાઈન લખવી પડે બરાબર. તો માઇનસ તો હવે શું લખાશે અહીંયા 2x નો વર્ગ 7x ની જગ્યાએ શું લખવાના ઓછા 10x વત્તા 3 15 બરાબર 0. આ બંનેમાં કોમન શું છે 2 તો વધશે શું x માઇનસ 5 વત્તા 3 કોમન x માઇનસ 5 બરાબર 0 અને 2x વત્તા 3 બરાબર x બરાબર 5 2x બરાબર માઇનસ 3 x બરાબર માઇનસ 3 અપોન 2 બરાબર છે. હવે એની પછીનો દાખલો દાખલા નંબર 13 તો જો 13મું ઉદાહરણ fx બરાબર x નો વર્ગ ઓછા 4x વત્તા 8 તો x ની કઈ કિંમત માટે f 2x બરાબર 2fx. પેલા પ્રશ્ન સમજો શું કીધું છે x ની કઈ કિંમત માટે f 2x બરાબર 2fx બરાબર f 2x બરાબર 2fx. અહીંયા તમારી પાસે શું છે fx છે અહીંયા શું કીધું f 2x એટલે જ્યાં x હોય ત્યાં શું લખવાનું 2x લખવાનું. શું લખવાનું 2x પહેલા આ કિંમત શોધવાની પછી શું શોધવાનું 2fx પછી બંનેને સામ સામે લખ નાખવાનું આના બરાબર આ ખ્યાલ આવ્યો. પહેલા શું શોધવાનું f 2x પછી શું શોધવાનું 2fx પછી બંનેને સામ સામે શું કરવાનું લખવાનું બરાબર. સૌ પ્રથમ શું શોધીશું આ fx આપેલો શું છે x સ્ક્વેર માઇનસ 4x વત્તા 8 પહેલા f 2x શોધીએ તો x ની જગ્યાએ 2x મૂકી દઈએ 2 નો વર્ગ કેટલો થશે 4x નો વર્ગ 4 2 8x વત્તા તમને f 2x મળી ગયો. બીજું છે 2fx 2 ગુણ્યા fx કેટલો છે fx x સ્ક્વેર માઇનસ 4x વત્તા 8 ગુણાકાર કરીએ તો 2x સ્ક્વેર માઇનસ 2 ચો 8x પ્લસ 2 ગુણ્યા 8 એટલે કેટલા થશે 16. હવે બંનેને સામ સામે લખી દો
तो शू थे एफ टू एक्स बराबर टू एफ एक्स बनने की किमत मूकी दी तो अहिया शू छे चार एक्स वर्ग ओछा आठ एक्स वत्ता आठ टू एफ एक्स टू एक्स स्क्वेर माइनस आठ एक्स वत्ता सोल। હવે આ બધા પદ છે આ બાજુ લાવી દેવાના બરાબર છે એ સાઈડ થી બધું આ સાઈડ આવશે તો શું આવશે અહીંયા ચાર એક્સ વર્ગ માઇનસ આઠ એક્સ વત્તા આઠ બધાની સાઈડ છે તો માઇનસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ આઠ એક્સ માઇનસ સોળ બરાબર ઝીરો જો શું કર્યો આપણે બંને બધા પદને આ બાજુ લાવી દીધા બરાબર હવે ચાર એક્સ વર્ગ માંથી બે એક્સ સ્ક્વેર જાય તો શું વધશે બરાબર ઝીરો તો બે કોમન તો શું વધશે એક્સ સ્ક્વેર માઇનસ ચાર બરાબર ઝીરો x square minus 4 बराबर 0 तो x square बराबर minus 4 ઓલી સાઈડ જાય તો કેવા થાય plus 4 થાય આનો વર્ગમૂળ શું નીકળે x x ના વર્ગનું વર્ગમૂળ શું નીકળે x 4 નું શું નીકળે 2 કેવા બે plus અને minus બરાબર તો x બરાબર શું આવશે plus or minus ચલો દાખલો ગણી લો 12મો અને